गुजरात सरकार द्वारा 31 मार્ચના રોજ વિધાનસભા સત્રમાં રખડતા ઢોરને નિયંત્રણમાં લેવા અને શહેરી વિસ્તારમાં પશુ રાખવા માટે ફરજિયાત લાયસન્સ લેવા અને પકડાયેલા પશુઓના માલિકને દંડ તથા સજાની જોગવાઈ સંદર્ભે બિલ પસાર કરવામાં આવ્યું છે, જે બિલને લઈને પાટડી માલધારી સમાજ દ્વારા આજે બેઠક બોલાવી મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે આ કાયદાનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને આગેવાનોએ જણાવ્યું હતું કે આ કાયદો માત્ર માલધારી સમાજ પૂરતો નથી પરંતુ કોઈપણ સમાજના માણસો માલઢોર રાખતા હોય તે સર્વને લાગુ પડે છે, માટે આવનાર સમયમાં માલઢોર રાખતા તમામ લોકોને સાથે લઈને ઉગ્ર આંદોલન કરવું પડે તો પણ કરશું અને જો સરકાર દ્વારા આ કાયદો પાછો ખેંચવામાં નહીં આવે તો ગુજરાતભરમાં ડેરીઓમાં ભરવામાં આવતું દૂધ પણ બંધ કરવામાં આવશે એમ પણ જણાવ્યું હતું। પાટડી મામલતદારને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે ટૂંક સમયમાં આ કાયદો પાછો ખેંચવામાં નહીં આવે તો ગુજરાતભરના માલઢોર માલિકો પોતાના ઢોર લઈને તમામ સરકારી કચેરીઓમાં ભરી દેશે અને આ તમામ ઢોરને રાખવાની જવાબદારી સરકારી કચેરીઓની રહેશે। એક તરફ ગાયને માતા કહી આજે એ જ માતા માટે લાયસન્સનો કાયદો ઘડનાર આ ભાજપ સરકાર બે મોઢાની વાતો કરી રહી છે, જેને માલધારી સમાજમાં સાંખી લેશે નહીં અને જરૂર પડે ગુજરાતભરમાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેમ જણાવ્યું હતું। ગુજરાત માલધારી મહાપંચાયત દ્વારા સમગ્ર ગુજરાતમાં જે સરકાર દ્વારા 31/3/2022 રોજ જે વિધાનસભામાં માલધારીની હક અને અધિકાર પર તરાપ મારે એવું બિલ જે લાયા છે અને જે વિધાયક બહુમતીથી એ લોકોએ મંજૂર કર્યું છે એના વિરોધમાં અમે લોકોએ આજે મામલતદાર શ્રી પાટડીને આવેદનપત્ર આપ્યું છે અને અમે સરકારશ્રીને આ તબક્કે રજૂઆત કરવા માગીએ છીએ કે જે આ બિલમાં તમે જે જોગવાઈઓ કરવામાં આવી છે, જે દંડની જોગવાઈ કરવામાં આવી છે, જે સજાની જોગવાઈ કરવામાં આવી છે, એને અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ। માલધારી શબ્દ એટલે ફક્ત રબારીને ભરવા નહીં, પણ માલધારી એટલે જે લોકો માલ ઢોર રાખે છે અને પશુપાલનની પ્રવૃત્તિ થકી પોતાનું ગુજરાન ચલાવે છે, એ સમગ્ર ગુજરાતના વસતા 18 આલમના હક અને અધિકાર પર તરાપ મારતું આ બિલ છે। આજે અમે પક્ષ અને પક્ષથી ઉપરવટ જઈ અને ભાજપ કોંગ્રેસને પર મૂકી અને માલધારી એકતાના નામે આજે જે અમે આજે આવેદનપત્ર રજૂ કર્યું છે, આજે અમારી સાથે તાલુકાના ભાજપના વરિષ્ઠ આગેવાનો પણ જોડાયેલા છે, કોંગ્રેસના પણ આગેવાનો જોડાયેલા છે, પણ આ મુદ્દે અમે બધા એક છીએ અને સમાજને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ આજે સરકાર પાસે આજે અમે લોકો અરજ કરીએ છીએ કે અમને આ બિલ સત્વરે પરત કરવામાં આવે અને જો આ બિલ સત્વરે પરત કરવામાં નહીં આવે તો જ્યારે માલધારી પંચાયત દ્વારા જે કન્વીનરોની નિમણૂક કરવામાં આવી છે એ કન્વીનરો દ્વારા આગામી 7 દિવસમાં જ્વલંત કાર્યક્રમો આપવામાં આવશે અને આગામી દિવસોમાં છતાં પણ સરકાર જો આ ખાડા કાન કરશે તો અમે આ કચેરીને અમારા પશુધનથી ભરી દઈશું એ પણ આજે અમે ચીમકી ઉચ્ચારીએ છીએ। જય માલધારી, જય ગૌ માતા।